હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વિકલનમાં લાસ્ટ લેક્ચરમાં આપણે લઘુ ગુણ અને એની સાથે ગુડ વિધેયના એક્ઝામ્પલ જોયેલા, એટલે કે સ્વાધ્યાય 5.5. હવે પ્રચલ સમીકરણનું વિકલન. તો પહેલા તો પ્રચલ સમીકરણ કોને કહેવાય? તો આપણે ધોરણ 11માં પ્રચલ સમીકરણ વિશે ની ચર્ચા રેખા ચેપ્ટરમાં કરેલી છે. તો હવે પ્રચલ સમીકરણ એટલે શું? તો કે કોઈ પણ વક્ર x બરાબર f(t) અને y બરાબર g(t) હોય, એટલે કે x અને y બંને t ઉપર આધારિત વિધેય હોય, એટલે કે આ t થીટા વોટએવર કોઈ પણ બીજો ચલ, એટલે x અને y બંને એક નવા ચળ ઉપર આધારિત હોય, આવા કેસમાં dy / dx શોધવાનું. તો આ x બરાબર f(t) અને y બરાબર g(t) ને પ્રચલ સમીકરણ કહેવાય. હવે આવા કેસમાં dy / dx શોધવાનું, એટલે હવે y નું વિકલન કરવા જઈએ તો એ t ની સાપેક્ષ થશે, કેમ કે y એ t નું વિધેય છે, અને x નું વિકલન પણ t ની સાપેક્ષ થાય, એટલે dy / dx બરાબર dy. આનું વિકલન કરવા જાઓ તો એ t ની સાપેક્ષ થાય, એના ભાગ્યા dx / dt, એટલે એક્ચ્યુઅલી માં આવું થાય કે y નું વિકલન આપણે x ની સાપેક્ષ કરવું છે, પણ y એ t નું વિધેય, એટલે dy / dt, અને ચેઇન રૂલ મુજબ dt / dx, મતલબ કે dy / dt / આ ઉલટાવીને ગુણી દઈએ તો શું થાય? dx / dt. મતલબ કે જ્યારે બે પ્રચલ સમીકરણ આપેલા હોય ત્યારે એનું વિકલન એટલે કે dy / dx એ શું થશે? તો કે y નું t ની સાપેક્ષ વિકલન છેદમાં x નું વિકલન. એકદમ સરળ. ફોર એક્ઝામ્પલ, x બરાબર a sin થીટા, y બરાબર b cos થીટા, આ માટે dy / dx શોધો. તો x બરાબર a sin થીટા, y બરાબર b cos થીટા, તો આનું વિકલન dx કોણ ચલ છે? તો કે થીટા ચલ છે, તો આ થીટા ની સાપેક્ષ થયું dx / d થીટા, તો આનું વિકલન એ sin નું cos થીટા, y નું વિકલન થીટા ની સાપેક્ષ dy / d થીટા, શું થાય? b cos નું વિકલન - sin થીટા. હવે dy / dx બરાબર dy / d થીટા છેદમાં dx / d થીટા, કિંમત મૂકો dy / d થીટા - b sin થીટા / a cos થીટા, આ - b / a sin cos tan થીટા. આ થયું પ્રચલ સમીકરણનું વિકલન. બીજો એક્ઝામ્પલ લઈએ, x બરાબર at સ્ક્વેર, y બરાબર 2at, x બરાબર at સ્ક્વેર, y બરાબર 2at, dy / dx શોધો. તો dx / dt, તો આનું વિકલન 2at અને dy / dt, અહીંયા t ચલ છે તો t ની સાપેક્ષ વિકલન થશે dy / dt, તો 2a. હવે dy / dx બરાબર dy / dt / dx / dt, dy / dt 2a, dx / dt 2at, 2a 2a કેન્સલ, 1 / t. ક્લિયર? એકદમ સિમ્પલ. x અને y એ બંને કોઈ બીજા ચલ ઉપર આધારિત વિધેય હોય, આવા કેસમાં
डिवाइड बाय dx शोधवानो मतलब के x नु विकलन करवानो y नु विकलन करवानो अने y ना विकलन भाग्या x नु विकलन आ आपणो बने डिवाइड बाय dx। ओके बीजो एग्जांपल જોઈએ। चलो स्वाध्याय 5.6 एक थी चार दाखला जे आपणे बे दाखला गणा छे एना जेवा छे એટલે તમારે જાતે થઈ જશે। પાંચમો દાખલો x બરાબર cos થીટા માઈનસ cos 2 થીટા y બરાબર sin થીટા માઈનસ sin 2 થીટા। તો હવે અહીંયા x કોનું વિધેય છે થીટા નું તો dx / d થીટા આનો વિકલન કરો cos નો વિકલન માઈનસ sin થીટા cos 2 થીટા નું માઈનસ cos 2 થીટા નું માઈનસ sin થશે એટલે પ્લસ sin 2 थीटा थीटा નો સહગુણક બગડો આગળ એટલે આ શું થયું 2 sin 2 थीटा માઈનસ sin थीटा। હવે y માટે dy / d थीटा sin નું વિકલન cos थीटा માઈનસ sin 2 थीटा નું 2 cos 2 थीटा કે હવે આનું સાદું રૂપ થવાનું નથી। હવે dy / dx આપણે શોધવાનું dy / dx છે y અને x ભલે થીટા ના વિધેય હોય તો dy / dx એટલે dy / d થીટા છેદમાં dx / d થીટા dy / d થીટા નું મૂલ્ય cos થીટા માઈનસ 2 cos 2 થીટા છેદમાં 2 sin 2 theta minus sin theta આ થયું dy / dx। ક્લિયર? છઠ્ઠો દાખલો dx / d theta x બરાબર a theta minus sin theta y બરાબર a 1 + cos થીટા બંને થીટા ના વિધેય છે એટલે x નું થીટા ની સાપેક્ષ વિકલન y નું થીટા ની સાપેક્ષ વિકલન dx / d થીટા આ અચળ a m ના થીટા નું વિકલન 1 - sin થીટા નું cos થીટા dy / d થીટા આનું વિકલન a અચળ 1 નું વિકલન 0 cos theta નું માઈનસ sin theta। હવે dy / dx ની વાત કરીએ તો dy / dx એટલે dy / d theta / dx / d theta dy / d theta એટલે a અને આ માઈનસ sin theta / a 1 માઈનસ cos theta આ એ કેન્સલ આનું સાદું રૂપ થઈ શકે એમ છે આ માઈનસ sin થીટા થીટા / 2 માં કન્વર્ટ કરીએ તો sin 2 થીટા એટલે 2 sin થીટા / 2 cos થીટા / 2 અને 1 માઈનસ cos થીટા એટલે 1 માઈનસ cos 2 થીટા નું સૂત્ર 2 sin સ્ક્વેર થીટા / 2 2 એક sin કેન્સલ તો માઈનસ cos / sin cot થીટા / 2 આ થયું dy / dx। ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આઠમો દાખલો સાતમો દાખલો આપણે પછીથી જોઈશું। x બરાબર a cos t + log tan t / 2 y equal to a sin t તો dx / કયા ચલનું વિધેય છે t dx / dt a cos નું વિકલન માઈનસ sin t + log નું વિકલન 1 / tan t / 2 અને d / dt tan t / 2 ચેઇન રૂલ લાગે આ e માઈનસ sin t +
tan t by t નું વિકલન tan નું sec square t by 2 અને t by 2 નું 1 by 2 upon tan t by 2 is minus sin t plus આ 1 by 2 આને sin cos માં ફેરવી દે તો આ tan t by 2 એટલે sin t by 2 છેદ નો છેદ અંશમાં cos t by 2 અને sec square એટલે 1 upon cos square t by 2 આ 1 cos ઉડી ગયા એ minus sin t plus 1 by 2 sin t by 2 cos t by 2 minus sin t plus 1 by 2 sin theta by 2 cos theta by 2 sin theta થયો મતલબ કે આ થયું sin t 2 sin theta cos theta એટલે sin 2 theta એટલે આના ડબલ થયા એટલે t હવે લસાલો sin ગુણાય minus 1 એટલે a minus sin square theta plus 1 upon sin theta a 1 minus sin square cos square theta upon sin theta હવે અહીંયા dy by dt y બરાબર a sin t આનું વિકલન તો sin નું વિકલન cos t આ પૂરું થઈ ગયું આ એક જ લાંબુ છે અને આ બહુ જ બધી વખત પૂછાયેલો પ્રશ્ન છે મોસ્ટ ટાઈમ થી હવે આ કેસમાં આપણે dy by dx શોધવાનું dy by dx એટલે dy by dt upon dx by dt dy by dt એટલે a cos t છેદમાં આ સોરી આ t છે sin square t જો આવી ભૂલ થઈ શકે ઓકે a cos t upon a cos square t છેદમાં sin t આ dx by dt કિંમત મૂકી દીધી a cancel આ એક cos cancel sin ઉપર sin t upon cos t મતલબ કે tan t dy by dx બરાબર tan t નવમો દાખલો dx by d theta એ sec theta નું sec theta નું sec theta into tan theta અને dy by d theta b tan theta tan theta નું વિકલન b sec square theta હવે dy by dx તો dy by d theta upon dx by d theta તો dy by d theta એટલે b sec square theta a tan theta into sec theta dx by d theta a sec theta into tan theta એક sec ઉડી ગયા b by a આ sec એટલે 1 by cos theta અને tan એટલે sin theta upon cos theta તો cos theta cancel b by a 1 upon sin એટલે cos sec theta આ થયું આપણું dy by dx ઓકે ચલો નેક્સ્ટ દસમો એક્ઝામ્પલ ચલો દસમો દાખલો x બરાબર a cos theta plus theta sin theta અને y બરાબર a sin theta minus theta cos theta dy by dx શોધો તો dx by d theta કેમ કે આ theta નું વિધેય છે a અચળ cos નું વિકલન minus sin theta હવે આ થીટા અને sin થીટા ગુણાકારમાં છે તો તે ગુણાકારનો નિયમ લાગે એટલે
थीटा डी बाय डी थीटा थीटा साइन थीटा। मैक्सिमम स्टूडेंट अहीं भूल करे छे आ एग्जांपल में, अहीं थीटा नो वन ने साइन थीटा नो कॉस थीटा गुणाकार नो नियम लगावता नथी। हवे जो ए माइनस साइन थीटा वत्ता थीटा अचल साइन नो विकलन कॉस थीटा वत्ता साइन थीटा अचल अने थीटा नो विकलन वन थीटा नी सापेक्ष करवानुं छे। साइन थीटा कैंसल ए गुणाकार मां थीटा कॉस थीटा। हवे वाई माटे वाई बराबर शू आपेलू छे ए साइन थीटा माइनस थीटा कॉस थीटा डी वाई बाय डी थीटा आ ए अचल साइन नु विकलन कॉस थीटा माइनस डी बाय डी थीटा थीटा कॉस थीटा ए कॉस थीटा माइनस थीटा अचल कॉस नु विकलन माइनस साइन थीटा वत्ता कॉस थीटा अचल थीटा नु विकलन वन। हवे आ काउंस खोलिए तो ए कॉस थीटा माइनस माइनस प्लस थीटा साइन थीटा अने माइनस कॉस थीटा कॉस कॉस कैंसल ए थीटा साइन थीटा। हवे dy by dx આપણી જોડે dx by d theta આવી ગયું, dy by d theta નું મૂલ્ય આવી ગયું, dy by dx એટલે dy by d theta છેદમાં dx by d theta, dy by d theta y નું theta ને સાપેક્ષ વિકલન a theta sin theta અને dx by d theta એટલે a theta cos theta આ બંને કેન્સલ સાઇન અપોન કોસ એટલે એન થીટા તો ડીવાય બાય ડીએક્સ બરાબર ટેન થીટા। 11મો દાખલો જો એક્સ બરાબર અંડર રૂટ એ રેઝ ટુ સાઇન ઇન્વર્સ ટી અને બી બરાબર અંડર રૂટ એ રેઝ ટુ કોસ ઇન્વર્સ ટી હોય તો સાબિત કરો ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ વાય બાય એક્સ। હવે અત્યાર સુધીના બધા દાખલામાં જુઓ તો dy by dx છે એ x અને y જે ચલનું વિધેય હોય આ થીટાનો વિધેય છે તો જવાબ થીટાના સ્વરૂપમાં આવે। આગળના બધા એક્ઝામ્પલ જો x અને y t ના સ્વરૂપમાં હોય તો જવાબ t ના સ્વરૂપમાં આવે વિકલન, પણ આપણને અહીંયા x અને y t ના સ્વરૂપમાં આપેલા છે ને જવાબ xy ના સ્વરૂપમાં લાવવાનો છે તો સાદું રૂપ આપવું પડશે। હવે x અને y બંનેના ભેગા સ્વરૂપમાં જ્યારે જવાબ આવતો હોય ત્યારે એ ગુડ વિધેય બને તો જ એનો જવાબ એમાં આવી શકે। તો હવે એના માટે અહીં x બરાબર a રેઝ ટુ sin ઇન્વર્સ t અને y બરાબર a રેઝ ટુ cos ઇન્વર્સ t જો હવે એનું ડાયરેક્ટ વિકલન કરવા જાવ t ની સાપેક્ષ તો વર્ગમૂળ વાળો નિયમ ને a ની ઘાત વાળો થોડું લાંબુ થાય તો આપણે પેલા વર્ગમૂળ દૂર કરી દઈએ તો બંને બાજુ વર્ગ કરતા તો x સ્ક્વેર બરાબર a રેઝ ટુ sin ઇન્વર્સ t y સ્ક્વેર બરાબર a રેઝ ટુ cos ઇન્વર્સ t થઈ ગયું। હવે જો આ બે નો ગુણાકાર કરીએ તો a ની sin ઇન્વર્સ t ઘાત વત્તા a ની cos ઇન્વર્સ t ઘાત થાય, મતલબ x સ્ક્વેર ગુણ્યા y સ્ક્વેર a રેઝ ટુ sin ઇન્વર્સ t ઇન્ટુ a રેઝ ટુ cos ઇન્વર્સ t। આધાર સરખો ઘાત નો સરવાળો a રેઝ ટુ sin ઇન્વર્સ t પ્લસ cos ઇન્વર્સ t તો x સ્ક્વેર ઇન્ટુ y સ્ક્વેર બરાબર a રેઝ ટુ sin ઇન્વર્સ t પ્લસ cos ઇન્વર્સ t એટલે π/2
x स्क्वायर इनटू y स्क्वायर बराबर a रेस टू पाई बाय टू x प्रत्ये विकलन करता। हवे आ प्रचल समीकरण माथी गुड विधेय में रूपांतर थई गयु। x प्रत्ये विकलन करता x स्क्वायर अचल y स्क्वायर नो विकलन 2y dy बाय dx गुणाकार नो नियम y स्क्वायर अचल x स्क्वायर नो विकलन 2x અને આનો 0 dy बाय dx ने सूत्र नो करता बनावो छे तो dy बाय dx 2x स्क्वायर y बराबर माइनस 2xy स्क्वायर आ छेद मां लई जाओ बगड़ो उड़ी गयो dy बाय dx एक x उड़ी गया आ y उड़ी गया शू वधे तो के अहीं y वधे आ बाजू x छेद मां आया अने जे आपणे साबित करवानो छे dy बाय dx बराबर माइनस y बाय x સાધ્ય 5.6 કમ્પ્લીટ। સાતમો દાખલો એક બાકી છે, થોડો લેન્ધી છે, આપણે પછી જોઈશું। ઓકે, બીજા આવા પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ તમને મોકલાવું છું। સી યુ સૂન બેટા, બાય બાય।